ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે. કંટાળ્યો કંટાળ્યો, શેટલા માણસો શેટલા માણસો ઝંબામાં મારી માણી છોકરા થાળીઓ ખૂટી. એટલે આ હાથ દણોને કીધું તો હાથ દણોને રાખ્યા છે, પોત દણોને હતા મજૂર તોય પણ મેં હાથ માણસો કરે વળી કોનો પાછો ફોન આવે. હાલો, હા ભાઈ બોલો બોલો બોલો. હા હા કળો ભાઈ બોલું. કળો ભાઈ લગ્નનો ઓર્ડર છે પણ હભળક હાલ તો હા સારું તારીખોમાં બધી નોંધાઈ ગયેલી છે. મારી માને ચોકાણ વાંકણ તો તમને ખબર છે કે બહુ મજૂર છે મારા જોડે, પણ નરવો જ નહીં હું. આ રસોઈના બધો આખો કોન્ટ્રાક્ટર છું યાર હું. ઓ વાહ, કશો વાંધો નહીં. હેડો હલો ના વાંધો શોખ, બીજા શોખ સેટિંગ પાડીએલું હળો. એ સારું 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 ભાઈ. હા તાણી યાર મારા હોય તો રૂપસાણી કણ લગ્નનું ઓર્ડર લીધેલું છે છોકરાને, જો જવાની સાથે અત્યારે મંડપ બાંધેલો છે ને આટલો ના હોય તો પછી થાળીઓ ને બાળ્યો ઘેરથી થોડું પકડવા દેજે. મારું બેટું મારી માની છોકરી શેટલી દોડધામ છે, શેટલી દોડધામ છે. નાના ભાઈ અવસર લઈને બેઠા એટલે દોડધામ તો થોડી ઘણી રવાની જ છે ને. નાના દોડધામ તો રવાની જ ને ભાઈ. નાના મારા મહારાજે 21 તારીખનું મુહૂર્ત કાઢીશું. બોલો, થોડું આઘું પાછું કર્યું તો સારું હતું, પણ એમ કહેશે કે પછી કાળ બેસું. નાના આર્યું શુભ મુહૂર્ત છે 21 તારીખનું, એટલે 21 તારીખે સમજી લો કે જોન જાય તો 20 તારીખે આપણે જમનવાળો રાખવો પડે, જમનવાળો રાખવો પડે. મંડપનું થઈ ગયું, મંડપ પરનું બોનું આલી દીધું, પોણીના જગનું બોનું આલી દીધું. નાના વાહન જે લુગરો હરવાનો હતો બજારમાં જઈને બધા મારા ઘેરથી બેરથી બધા લુગરો વાહમાંથી કુટુંબમાંથી બધા લુગરો જઈને ઓળી આવ્યો. હવે સારું રસોઈઓ એ ફાઇનલ થઈ ગયું છે, રસોઈઓ એ ફાઇનલ થઈ ગયું છે. 32 જાતનું ભોજન રાખ્યું છે. મોહનથાળ ગણો, સૂત્ર ફેણી ગણો, પત્ર ફેણી ગણો. તમારી જગ્યા બધું ખાવામાં તો જેવું તેવું બાસી જ મેલ્યું નહીં. ભજ્જો સુધી લાવી દીધું, પૂરીઓ સુધી લાવી દીધું છે, બાજરી રોટલાએ રાખ્યા છે, કઢીએ રાખ્યા છે, મરસોએ રાખ્યા છે, પેડાએ રાખ્યા છે. મારા જમણવાળા તો મારા એટલે મારા છોકરાના જમણવાળામાં મારા છોકરાને લગ્ન લીધો કે સરસ મજાનું હગું એ સારું મળ્યું છે. અને મારું બેટું રસોઈઓ થઈ ગયો છે, રસોઈ બનાવવા ટાઈમ સર આવી જ એનો મોણસો લઈને. પણ ખાલી પીરસવાળો જોઉં છે, ખાવાનું પીરસવાળો વેકવાળો જોઉં છે મારે. ના ના પણ મારા છોકરા હમો હશે આપણે બાપરા હિરા હોવાના કોમ હોય, અમુક અમુક એવાના કોમ પટાવતા હોય. પણ સારું જો પીરસવાળો 7-8 જણા મળી જવાત ને તો મારે એટલી શાંતિ થઈ જોત, તો હું બીજા કોમમાં થોડો હાથ પટી શકું એમ સમજ્યા. અને સારું કડો ભાઈ શું આપણે ગોમમાં એના ઓર્ડર લીધું, પીરસવાળાને મજૂર બોલાવે છે ત્યાં ડાયરેક્ટ કડવા પર પાસે જવું તો એના આગુ પાછું કંઈ ને. હું તો કહું છું 4-5 મોણસે મોકલે ને તો એટલું હસવાઈ જાય. લાય યાર પાસે જવા દે ને, કરતો આખું ખુલ્લું પણ આનું દોડધામ થાય છે. પાછો હું એકલો છું અને છોકરો જોશે પાછો હાઈ બ્રોકર આવા. અરે 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 હાય, એ તો ગોમમાં એક તો પાછો જમણવાર સારું છે, મજૂર મૂકીને આવ્યો છે. એમાં પેલા ટીરિયાને કીધું કે લે ધ્યાન રાખજો, કોઈ આપણે વાત લે આવી જો આમ થવું જો ના ભાઈ કડવો પડો મજૂર ખરો. કાલની તારીખ હારી છે કીધી હતી, હા 30-ની 100 થી એ કણે પાવ લગભગ 10-15 મજૂર તો જોશી. આપણો ધંધો તો હેડ જ છે, કશો હતો નહીં. આ દેખ દેખ કરવા જો તો અત્યારે પટી જાય એટલા સુધી મધુ પાછો આવશે. કોઈ બાસી જ નતું કે ના ના, પણ શેઠ એક તો કંટાળી જાય કણ. પેલો એક દારૂડ્યો હતો તે એક તો લોહી પીજો તાણ હું, એક તો કંટાળી ગયો. મેકી નાહી હતા પગ નાના તમારે તમારે લીધા મેં તો. હું તો દરેક જગ્યાએ હોય આપણે આપણા આપણા કોમથી મતલબ રાખવાનું. એનું દારૂડિયા હોય કે ગમે તે રાખવાનું. આ નાખજો પેલું નાખજો હાલી દેવાનું. આપણા બાપનું શું જાય છે ગરધણી ખવડાવે છે આપણે હાલી દેવાનું. માથાકૂટ નહીં કરવા ધન નાખે તો ઉપાધિ એ માર્કો એટલે કે મારા ડાળાળવાને હીરો જમ તમાર જોર એવું રહેજો શેટ આપણો પૈસા આપવાન કરજો ફટફટ પૈસા હિસાબ કર્યો તમારે હિસાબ કરીને જ નહીં રહે તો અને થોડો ઉપાડ આલજો ને તો ઉપાડ આમ કાલ લઈ જજો. આજ તો નહીં આજ હજી પેલો આજે અત્યારે હાલ જે હાલ તો એનું પેમેન્ટ આવે તો જ
એટલે કાલ લઈ જજો. પણ શેઠ આપણો ઓર્ડર તો સાલું ને સાલું જ છું કે આ પૈસા વળી જશે. હાલો મને થોડા તમે. પણ કાલ હાલું છું આ વેસીને તમે ત્રણ જણ જે તારા થયા છે હાલી દેજો. ઉપર હું ના શો પાડું છું કે બેટા, પણ હાલ પેલા જો અત્યારે હાલ તમે પીરસવા જતા ને એ મને હોત નો વાયદો કર્યો છે. શું કરું કે પેલો પેલો હોળા ઉપર પેલો ફાળ બધ્યો છે ને આપણા ઘરનો છે તે છોડી કીધું તું કીધું. હા તો એ લઈ લેવાનું છે આપણો, એ આપણે આવવાનું નહીં. અને જો તમે ઓર્ડર લ્યો ને તો સારી જગ્યાએ લ્યો. આવા આવા એરિયામાં નહીં લેવાનો યાર ઓર્ડર. એક તો કંટાળી જવાય છે, એક તો કટોરી છે, એટલી હેડી આવશે. સમજાય દેવો ઘડી થાય ને ઓમ જતો રહેશે ચાલુ લાઈન માં. આપડે બૂમ ના બી જોવો શું કીધું. શેઠ પૈસા હાલશે તો કાલે કાલે જે તમારે થાય હિસાબે તું કરી તમારે ઉપર લેવા લઈ જજો કાલે. કાલ સવારે વહેલા ઉઠો મોડા આવો છો. ઠંડી તો હોય પણ થોડુંક ધંધામાં ધોવા ના લે તો ઉઠે વહેલા તો વહેલા કોમ ના પડે. ખાલી પીવસવાનું જ હોય છે બીજું શું કોમ હોય છે. આપડા ધંધા પર ધ્યાન રાખવાનું પીરસતા વેરી આમ થાળી માંથી દાળ વાટકી માંથી સોટો હાનું પડે એટલે ચલો શેઠ જે તને. હા રણ કાલ લેવા તું લઈ જજો. કાલ પેલો હજુ પગાર ભૂલ થયો. અને હવે વહેલા ઉઠજો. ગમે તે પણ છોકરો મારો ડાયો છે એટલો વધવા આવે એવું નહીં. 14 તારીખ નો પ્રોગ્રામ એ વખત તો મોટો ખાસો બધો. આ મારા પર આપણો પેલો આ રસોઈ નું પીરસવા વાળો મારા મજૂર બધો છે કે તે મારો કોન્ટ્રાક્ટ લઉં છું કે. મારા 200 મજૂર છે મારી 200. ઓહો અરે મોટો ગમે જેવો મોટો હોકો. આમાં ટીવી ગોમાં મંડપ વધ્યો હોય ને તો તે ટીવી ગોમાં જમણ વાળો મારો જ મજૂર ફરી એટલો મજૂર છે મારો. એવું છે. હરિયાન લતા અરે ને એ અમારે મજૂર. હા એવું બાપુ છોકરો મારો સીધો. હવે હું કહું છું બધો છોકરો મારા છોકરા બરોબર રાખું છું. બધો છોકરો સીધો તમે ગમે તેમ પ્રોગ્રામો લઈ તમે પીરસવા લઈ જાઓ. 20 તારીખ ખાલી 20 તારીખ જોવું પડશે બાબુભાઈ. 20 તારીખ મારા છોકરાના વિવાહ છે. 21 તારીખે જોન જાય છે અને 20 તારીખે જમનવાળું છે. આકાશ વાઘુભા હલ્યો રિસેપ્શન છે. હલ્યો તમારા નોમું છે આકાશભાઈ છે. ઇવન આકાશભાઈ વાઘુભાઈના ઘેર રિસેપ્શન છે. લ્યો એ કણે મારા લગભગ 20 મજૂર છે. પણ મારા 4-5 મજૂર મોકલજો. 20 તારીખ 4-5 વધારી જતો. એટલે 20 તારીખ શું કરવાનું છે તમારે. મારો છોકરો પણ એના યાર એવું છે જમણ વાળું છે. એ તો પેલો તો ડાયરેક્ટ હું બીજો મોકલી દઉં પીરસવા માટે. પીરસવા માટે બીજો તો પેલો તો મોકલી દઉં છું આ 20 તારીખ. એ ઓર્ડર તો સજ પણ એ તો હું મોકલી દઉં બરાબર. પણ આપણા કપડા દે તમે તો આપણા ઘરના કે ફાઈનલ છે ને. ફાઈનલ ફાઈનલ બોનુ હાલ દઉં. અને બોના શું જરૂર છે. શું જરૂર છે કે બોના. હા તો 20 તારીખે સવારે 10:30-11 વાગે મોકલી દેજો. હું ભરે જ હું લખી પડેલો ભૂલ ના પર. હાચું હાચું 20 તારીખે વાઘુભાઈના ઘરે ચલો. આપણે 4-5 મજૂર સ્વીસ હોય તમારે એટલે નહીં. એમાં તમારા પર મોણસ છે એટલું છે તો ખબર. મોણસ તો 400-500 જમવા જમી જા. તો પછી 400-500 તો લગભગ ત્રણ ત્રણ ચાર 9 તો જોશે પીરસવા વાળો. હા તો કશું વાંધો. 9 રાખો. 9 લખી દો. 9 રાખો. 9 એટલે 15-20 એ મો પાસે તમારો 7000 જેવું થાય છે. પણ પૈસાની ચિંતા બિલકુલ પૈસાની ચિંતા કરશો ને. હા તો બોનું પકડજો એટલે વાત. રાજા બોના નું ના દો છે 200 ને 500 રૂપિયા પકડજો બોનું. અરે ના લ્યો તો આગભાઈ સાલે મોહડ હોળ જાણો બોવા જે સગળ બધી ઘડી કરવાની છે. આ બોનું લખી દો. બોનું 500 કે બોના પેટે 500 તમે આલે. બસ હા ચાલો કશું વાંધો નહીં. 9 મજૂર તમારા ફાઈનલ પીરસવા માટે 9 મજૂર.
આવી જઈશ. આ હારો તો હલો લેક બે વખતે સાહેબ ના બે આવું મહારાજ તો બીજો મંડપરામ બોનું આલવાનું છે પોણીના જગવરામ બોનું ફાયર કર્યા છે પણ કોઈ આપણે બાજુના ગામમાં નતું રૂપિયાભાઈ છોકરો નતો એને મારો જ મજૂર હતો કે તે હાલ બાપડો હાલ જ છોકરો જ્યો એ ઓર્ડર લીધો તો હું થોડો રેક દેખ રાખીને ઘેર આવ્યો પણ એક વહેલો વહેલો નહીં આવ્યો કે પતી ચૂકી છે કંટાળો છો બોલો અને પછી કે હવે મોડા પડો છો વહેલા આવો ને બધા છેલ્લો નાટક કરું પણ તમે લોકો કોઈ બોલતા જ નહીં હું એકલી બોલ બોલ કરો શેઠ દર વખત કઉ ઉપાડાલો અને જે જૂના બાકી એ આલતા નહીં એ કે હિસાબ ક્લિયર કરે એમને આ જેટલા ઓર્ડર કર બધા જેટલા પૈસા એટલા ઘરમાં ગાલી મેં કીધી થકા કઈ ગઈ એમને કે ભાઈ આપણા આ બાપડા છોકરા મજૂરી કરે છે આ બધો તો એ પૈસા લે એક દાડો મારો ભૂલી ગયા છે તેના તે દાડાનો તમારે તો ભૂલી જાય મારે તો હજુ પગાર જ પૂરો આવે ને દર વખતે બેટા હાલ દે બેટા હાલ દે બેટા બેટા કરીને ફોલા હું તો આજ ઓર્ડરમાં જવાની જ નહીં જે થાય તું નહીં કોઈને નહીં જવાનું તાણે ખબર પડે યુવાન કે શોમ કોમ થાય છે અને યુવાન હું ઓર્ડર બગડે તાણે ખબર પડશે કોકનો પણ આ દોડી દોડી નહીં જાય છે. પેલા ને 500 રૂપિયા બોનું આલુ લ્યા કે તું મજૂર મોકલજે પીરસવા માટે મજૂર મોકલજે ના ના શરમ વગર નો મોળ સખું ના ના અરે ગોમત તને બહાર કાઢી મેલો પડશે એક દારો ના ના અરે તારા ના બોય તારા મજૂર ના મોકલવો હોય તો તારા પર બોનું લેવાય જ નહીં તારીખ લખાય જ નહીં ના ના મારી ઇજ્જત નું હું મારી ઇજ્જત નું મહેમાનો અગર મારા આબરૂના કોકરા થઈ ગયા આબરૂના કોકરા થઈ ગયા ના ના તો મંડપ ને બંડપ ને મને મેળવા મારે છે વાઘુ તમારી પોસ્ટ ના હોય તો હું કા છોકરા પહેલાવતા છો આવો મને તો લોકો મને મેળો મારે છે બધું સારું કર્યું કે કમ્પ્લેટ કે મંડપ બંધણો છે રહોરું સારું બનાવ્યું છે અને મહેમાન બાપરા પીરસવા માંડ્યો ત્યો ના ના હું ખુદ પીરસતા પીરસતા નાઠો છું કે લે તું મજૂર ના મોકલવા તું હું તને કીધું તું કે તું 11-12 વાગે 11 વાગે તું મજૂર મોકલી દેજે 4-9 જેવો ના ના હજી તો મજૂર મોકલો નહીં પેલા મોણસે બોલો મારા 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 હાઠું બાપરા પીરસવા ઊભા થઈ જાય એ સારું લાગે છે સારું લાગે છે સારું કહેવાય કે મારો મહેમાન બધો હારો તો વાપરો ના હોત તો મારતો બધું જમણવાળો ભેરાઈ જત કા 25-30 હજારનો જમણવાળાનો ખર્ચો મારતો બધું ભેરાઈ ગયું ઘેર તાણે હું ખોટો નાટક કરવાનો વાતો કરો છો અને હું આને બધા હવારોનો ફોન કરું છું તે ફોન જ ઉપાડતો નહીં બે ફરતો ફોન સ્વિચ ઓફ કરીને બે થઈ ગયો તાણે હું તો તો મારા બાબા શું કહેવું મને શરમ આવી એટલે નાઠો ના ઘેર કહેવા કલાય બોનું લાય ને કઈ જિંદગીમાં તું ઓર્ડર લેતો ના અને ધંધો તું છોડ દે અને હું આવા માણસ હોય ને તો સર ભેરાઈ જાય ભાઈ ફટાફટ ભેરાઈ જાય આ છોકરો એક તો ખબર નહીં પડતી પેલા એ વાઘુભાઈ નો ફોન આયા કરે છે ઉપાડ્યો છે આ મોઢે આ એક તો આ કેટલો વાગે છે જે બહાર ફળા બહાર થવા આવે પણ આ છોકરો એક તો યાર હું કા મારી આબરૂ કઢાવું ધારે એટલે હડો કેમ હડો શરમ જેવું છે કોઈ શરમ જેવું છે પેલા નો અક્ષર બગડવા મને શરમ જેવું છે લાગે શરમ જેવું ના ના આમાં મોળું કરું નહીં ફટાફટ સકન એડવાન્સ જો પેલા વાઘુ ભાઈ કને પીરસવાનું આપણો ઓર્ડર લીધેલો છે તમે જો હું ઘરે જાઉં મારે તો ખાલી એટલું કહેવા જાય કે હું નહીં આવવાની આજ અજા બેટા આવું ના હોય એને આ બોલું લીધેલું છે ને કા ફેરાવો છો પણ મેં નતું કીધું મારા બહાર જવાનું છે કીધા તારે મેં નતું કીધું મારા બહાર જવાનું છે નતું કીધું તમે શેઠ સાચું તમને કહું ઓપડો આ બધો બોનસ આ પૈસા તમે આલતા નહીં ને એટલે અમને એક આવવાનું નહીં આ ચોખ્ખું સર વાત છે જો અને આ સિવાય મેં કદી પગ નહીં દે એને મને કહે અને તારી બીજો મજૂર બોલાઈ દે જો કોઈ નહીં આવે હું આલુસ માં પેલા પેલા ઓર્ડર આપણે જે પેલો કરે ને એના પેમેન્ટ આવે દર વખતે છે તમે આ ના બોનો બતાવો કે ઓર્ડર ના આવશે આવશે કદી આવતા જ નહીં તમે તાર આજનું જે આવને તાર બધું ઉપાડ લઈ લેજો અને બધું લઈ જજો બસ અમારો રૂપિયો જોતો નહીં તે તાર બીજો મજૂર પણ કરાવી દો અને અમાર આબુ નહીં અમે લેડો લે અચ્છા એ એ તમ નહીં આઈ એમ મુર્દા આજનો દાવો પતાય આજનો દાવો આજનો દાવો અને પેલા વાકુ બન ગયા કે અમારું જોવાનું રો તમ તમ લે અમાર મોડું થારે અને ઉપાડ ને જે બાકી ને કરતો નહીં છે ક્લિયર કરી દેજો તમે કઈ નાખું બેટા પણ આ તો પતાવો કાલી સાહેબ કઈ નાખે પૈસા લેવા આવી જાઉં ભાઈ બીજું કોઈ મગજમાં નીકળે એટલે એ છોકરો હે એ ભાઈ તને કે કી હું મને કઈ નહીં આવો તમે સમર પૈસાનો ફડ ફડીને આવો ફડ દેવું દોડીને આવો અરે બગર છે ને તને ખબર પડશે તમને કે ઓરા મજૂરો હાસવાય કે ના હાસવાય ફોન આવું છું ભાઈ હો ફોન આવતો તમે એકલા છો
તને ખબર પડશે. હું કહું બીજા મજૂર કરી દેજો. અને છોકરો શું કામ કરો છો ને? ફોન ઉપર ફોન કરો છો? પેલો વાઘો પણ આ મજૂર હોય તો વેઠવાડી એમ શું કરું લે મારા તો. આ તો આબુ નહીં, શરમ શાક નહીં લાગી તારે યાર. ના એવું કશું નહીં. આ છોકરો થોડો તમારા સિસ્ટમ થી બધો પ્લાન બનાવવો પડે કામ બધું. એકંદર હું ઓમ જરા ઢેકણું પૂછું આબો તૈયાર રાખવી પડે યાર. મારા ઘેર અવસર બે રહી ગયો આખો. ના ના તારે પોલસું ભાઈ ઓનલાઈન બેસી ગયા તારે. અને મજૂરોને કાબુમાં રાખવાની કોશિશ કર. તૈયાર હોવા મળે મને હાલ. બોલતો હતો તો એ રોજ આવવાનો હતો તો એ છે. મારા ગારો ઠોળ ઉડાવતો તમે. તમારે ગારો બોલતો હતો એ રહો તને જાણો. ના ના પબ્લિક વિચાર કરતી હતી. મેમન પરુનું વિચાર કરતું હતું કે આગુજી તમે આવું કરો છો. તારે બધું હાડું થયું પણ ખાલી રખોરાનું પથારી ગોર થઈ. હું માફી માંગુ છું. આ મજૂર થોડુંક હારું આમ તેમ થઈ ગયું એટલે પેમેન્ટ. બીજો ઓર્ડર કોઈ તમે માજો. હું ગમો વાતો કરું. કોઈ ઓન કોઈ ઓર્ડર ના કરો. તારા ધંધો રસ્તા પર આવી જા. બીજું કોઈ કેવું નહીં માળ. પણ આવું તમે ના રાખો કે ઓર્ડર લીધા પછી તમે ઓર્ડર આપવાનું રાખો. આભાર રાખો. તારીખ ના સેટ થતી હોય ના પાડી દેવાનું હતું કે ભાઈ બાપુજી મેળ નહીં પડે. અને મારે તો ભારે આ જે રખવાનો બધો ખર્ચો હતો ને એ બધો ખર્ચો તું આજ દેજે ભાઈ. એટલે ભાઈ પણ મજૂર મારે નહીં જોવાનું યાર. જો બધો મારા રખોરાનો જે ખર્ચો થયો છે ઉભો રહ્યો તો જે પીએસમાં ઈવોણા ખર્ચા તું હાલ છે ને રહોળું જે બધું છે ને અમુક તો મહેમાન પાછો નાખી જાઓ. ખાતા નાખી જાઓ. કાં તો અવસર કર્યો છે કે નાટક કર્યો છે. હા ને યાર હું કરું કે શું કરું તે. કાલ સવારે ઘેર આવજો. હજી હિસાબ થતો હોય ને આજે રહોળાનો બધો ખર્ચો તારા આવવો પડશે. આ 500 રૂપિયા બી એ આજે 25-30 ખર્ચો બધું તમે આવી દેજો. વાગુ ભાઈ એ શું કરો. મારો મજૂર તમારે જોવાનું આમ બધું યાર. આ મારે ના જોવાનું હોય યાર. તાનું હું ચાલો સાચી વાત છે. ઓખ મારો છે. વાઘુભાઈ બાપડે કીધું પણ શું કરે કરવું એ પડે. ઓખ જ મારો છે ને. એટલે આ મિત્રો તમને કહું છું કે મજૂર આપણું ભગવાન કહેવાય એ આપણને કમેન્ટ ખબર આવશે. ઈવન એ આપણને હાસવું તો આપણે ઈવન ના હાસવું. પણ મી ઈવન નહીં હાસો. ટાઈમ થયો પગાર ના આવ્યો ઉપાડ ના આવ્યો બાપડોને ઈવન એ જરૂર હોય. ઘરગથ્થું કોને ના ચલાવવાનું હોય એમને હોય ચાલતું જાણ ભાઈ. રોજ છોકરો ના હોય તો ટાઈમ સર પગાર આલો ઉપાડ આલો બાપડો તમારી આશાએ આવતો હોય. અને મજૂર ગમે તે પણ આપણો ભગવાન હોય કહેવાય ને. તો આ વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો. અને મારા જેવું તમે ના કરતા કારણ કે મારી જેવી આબરૂ જશે ને એવી તમારી જશે. એટલે મજૂર આપણો ભગવાન કહેવાય. તો એને તમે ટાઈમ સર એને જેનું થતું હોય એ આલો અને ઉપરથી એને ખુશ કરો તો તમને ખુશ કરશે. તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. અમારી દુબરી.